ચલો દાખલા નંબર આઠ જુઓ નવસો એવી રીતે હવા ભરવામાં આવે છે ગોળાકાર ફુગ્ગો મતલબ ગોળો અને જોવો જરા ગોળાનું કદ એટલે ઘનફળ નવસો સેમી ઘન પ્રતિ સેકન્ડ દરે વધે મતલબ આ શું આપ્યું છે ઘનફળનો વૃદ્ધિ દર એટલે ડીવી બાય ડીટી આપ્યો છે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા પંદર મતલબ આર બરાબર પંદર હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર શોધો મતલબ ડી આર બાય ડીટી શોધવાનો છે દાખલા નંબર આઠ ધારો કે ટી સમયે ગોળાકાર ત્રિજ્યા વી બરાબર ફોર બાય થ્રી પાય આર ઘન મારે શોધવાનું શું છે ડીઆર બાય ડીટી એટલે માટે મારે ટીની સાપેક્ષાનું વિકલન કરવાનું છે એટલે ડીવી બાય ડીટી ફોર બાય થ્રી આર ઘનનું વિકલન થ્રી આર સ્ક્વેર અને આરનું આવશે ડીઆર બાય ડીટી ચલો અહીં મને આપેલું શું છે લખી દઈએ અહીં ડીવી બાય ડીટી મને આપેલો છે જોવા લખ્યું નવસો સેમી ઘન પ્રતિ સેકન્ડ નવસો સેમી ઘન પ્રતિ સેકન્ડ અહીંયા એકમ નહીં લખો તો ચાલશે હવે આની જગ્યાએ નવસો લખવાનો છે ચલો ની જગ્યાએ નવસો લખું છું અહીંયા હું એટલે અહીંયા દેર ફોર નાઇન હંડ્રેડ ઇઝ ઇક્વલ ટુ ફોર પાય આની જગ્યાએ પંદર નો વર્ગ ઉપર સ્ક્વેર છે ઇન્ટુ ડીઆર ચલો મારે શોધવાનો છે જો શું કીધું છે અને છેદમાં આવશે બાજુ નવસો એના છેદમાં માં ચાર પાય પંદર નો સ્ક્વેર એટલે બસો પચીસ બસો પચીસે નવસો નો ભાગ ચાલશે બસો પચીસ ચાર સેકન્ડ કારણ કે ત્રીજા છે અને જે સમય એટલે સેમી પ્રતિ સેકન્ડ આપણને ડીવી બાય આપેલો હતોઆર બાયટી શોધ્યો જે આપેલું છે અને જે શોધવાનું છે એના બંને વચ્ચેનું સંબંધનું સૂત્ર હોવું જોઈએ ગોલક ચલિત થાય છે એટલે ત્રિજ્યા અચળ નથી બદલાય છે અને તે ફુગ્ગો ગોળાકાર રહે છે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા એટલે આર બરાબર દસ સેમી હોય ત્યારે તેના ઘનફોડમાં ત્રિજ્યા ને સાપેક્ષ મતલબ ડીવી બાય ડી છે અહીંયા ડીટી નથી બરાબર ધ્યાન આપજો ડીવી બાય ડી ને સાપેક્ષ થતા વધારાનો દર શોધો સાવ સરળ દાખલો છે ચલો જરા નવમો દાખલો ધારો કે અહીંયા ટી ની સાપેક્ષ નથી એટલે ટી સમય નહીં લખીએ ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા બરાબર ઘનફળ અને ત્રીજા વચ્ચે વી અને આર વચ્ચે સંબંધ બતાવવાનો છે તો ઘનફળ ગોળાનું ઘનફળ યાદ કરો ચાર ત્રત્યાંશ પાય આર ઘન એટલે ફોર આરની ની સાપેક્ષ મારે વિકલન જોઈએ છે ડીવી બાય આર ચાર ત્રંશ પાયો છ આર થ્રી આર સ્કવેર આરની સાપેક્ષ છે વળી આર બરાબર દસ માટે બાય ડીઆર ચાલો ત્રણ ત્રણ કેન્સલ થશે એટલે ફોર પાઈ અને અહીંયા સો આવશે એટલે બરાબર ચારસો પ્રતિ ત્રીજા એટલે સેન્ટીમીટર દાખલો પૂરો થયો ચાલો દાખલા નંબર દસ લઈએ છે રકમ વાંચીએ એક પાંચ મીટર લાંબી નિસરણી દિવાલે ટેકવી છે સીડીનો નીચેનો છેડો જમીન પર બે સેમી પ્રતિ સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી ચાર મીટર દૂર હોય ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે ઓકે જો આકૃતિમાં આ સીડી છે નિસરણી છે એનો આ નીચેનો છડો છે આ દિવાલ પરનો છડો છે પેલા લખી દઈએ આપણે તો અહીંયા લખીએ રેખા ખંડ એ બી એ સીડી છે એ જમીન પરનો છેડો છે બી એ દિવાલ પરનો છેડો છે હવે ટી સમય ધારીએ છે ધારો કે ટી સમય આ સીડીમ ખસે છે આ એ આ બદ જાય છે

અને આપણે એક્સ ધાર્યો અને વાય ધાર્યો હવે આકૃતિ પરથી એક્સ નો સ્કવેર પ્લસ વાય નો સ્કવેર બરાબર પચીસ પાગો પ્રમેય ચાલો હવે જરા જુઓ અહીંયા સીડીનો નીચેનો છેડો જમીન પર બે સેમી પ્રતિ સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે એટલે આપણને આ ડીએક્સ બાય ડીટી આપેલો છે સીડીનો આ નીચેનો છેડો છે આ દિવાલ છે ત્યાંથી એને દૂર લઈ જઈએ છીએ અને દૂર લઈ જવાનો દર બે સેમી પ્રતિ સેકન્ડ છે તો જે દરથી આ દૂર જોશે એ દરથી એક્સ વધશે ને આ એક્સ જે છે એનું મૂલ્ય વધવાનું છે એટલે વાસ્તવમાં ટુ સેમી પ્રતિ સેકન્ડ શું છે ડીએક્સ બાય ડીટી છે ઓકે આગળ હવે જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી ચાર મીટર દૂર હોય મતલબ આ અંતર ચાર મીટર હોય એટલે એક્સ બરાબર ચાર હોય ત્યારે આપણે દિવાલ પર નિસરણીની ઊંચાઈ દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે મતલબ મતલબ ઘટવાનો દર શોધવાનો છે છે ઓકે તો આપણને એટલે આપણે સુધી નાખીએ અહી બરાબર ચાર તો માટે અહીંયા સોળ અહીંયા વાય સ્ક્વેર બરાબર પચીસ માટે વાય સ્કવેર બરાબર પચીસ માઇનસ સોળ નવ ચલો આપણે શોધવાનો છે હવે ડીવાય બાય એટલે આનું વિકલન કરીશું એક્સ સ્ક્વેર પ્લસ વાય બરાબર નું ની સાપેક્ષ વિકલન કરતા સમયની સાપેક્ષ એટલે માટે શું આવશે અહીંયા ટુ એક્સ ડીએક્સ બાય ડીટી ટુ વાય ડી વાય બાય ડીટી બરાબર ઝીરો અહીં એક્સ બરાબર ચાર વાય બરાબર ત્રણ અને ડીએક્સ બાય ડીટી બરાબર આ સેન્ટીમીટરમાં છે સેમી પ્રતિ સેકન્ડ તો આને પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવવો જોઈએ એટલે ચાર બરાબર ચારસો સેમી એવું છે આ ત્રણ ત્રણસો સેમી કારણ કે આ દર જે છે સેમી સેન્ટીમીટર જમીન પર બે સેમી પ્રતિ સેકન્ડના દરે એટલે આ સેન્ટીમીટર મીટર છે ફેરવવું પડે આપણે એટલે જગ્યાએ ચારસો ડીએક્સ બાયડીટી બે વાયની જગ્યાએ ત્રણસો ડી બાય ડીટી આપણે શોધવાનો છે સર આ બે મીંડા જશે ચાર દુ આઠ વધતા ત્રણ ડીવાય બાય ડીટી એટલે કે ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટ બાય થ્રી એકમ શું આવશે સેમી પ્રતિ સેકન્ડ વાય લંબાઈ લંબાઈનો એકમ સેન્ટીમીટરમાં આવે ક્ષેત્રફળનો એકમ સેમી સ્ક્વેર માં આવે ઘનફળનો એકમ સેમી ઘનમાં આવે ચલો દાખલા નંબર અગિયાર લઈએ પદાર્થ વક્ર પર ગતિ કરે છે વક્ર પરના જે બિંદુએ તેમના વાયામમાં તેમના એક્સ્યામ કરતા આઠ ગણી ઝડપે ફેરફાર થાય તે બિંદુ શોધો ફરીથી અહીંયા વાયામ અને એક્સ્યામ વચ્ચે સંબંધથી એમના ફેરફાર વચ્ચે સંબંધ છે હવે એક્સએમ માં ફેરફાર એટલે શું dx dt અને વાયમ માં ફેરફાર એટલે dy dt છે એટલે x અને y વચ્ચે સંબંધ નથી પણ dx dt અને dy dt વચ્ચે સંબંધ છે ઓકે લખીએ છીએ ધારો કે એક્સ વાય માગેલ બિંદુ છે તો માટે આપેલ માહિતી પ્રમાણે શું કહ્યું છે તે વક્ર પરના જે બિંદુએ તેમના વાયામમાં ફેરફાર એટલે ડીવાય બાય ડીટી તેમના એક્સ એમના ફેરફાર કરતાં આઠ ગણો છે મતલબ એટ ડીએક્સ બાય ડીટી છે ઓકે ચલો આને હું છેદમાં લાવું એટલે શું બનશે આ ડીવાય બાય ડીટી ભાગ્યા ડીએક્સ બાય ડીટી પણ એ તો આપણને ખબર છે શું છે ડીવાય બાય ડીએક્સ એટલે આ છે ડીવાય બાય ડીએક્સ બરાબર ચાલો હવે જે વક્ર આપ્યો છે એ લઈએ આપણે વક્ર સિક્સ વાય બરાબર એક્સ ઘન પ્લસ ટુ છે અને હું એક નંબર આપું છું મારી પછી ડીવાય બાય ડીએક્સ છે એટલે હું શું કરીશ આનું એક્સની સાપેક્ષ વિકલન કરીશ એટલે દેર ફોર છ અછળ વાય નું dy બાય ડી એક્સ એક્સ ગનનું થ્રી એક્સ સ્ક્વેર વત્તા બેનું ઝીરો એટલેથી લખતા આપણી પાસે ચલો આને અમે લખી દઈએ છીએ દેર ફોર સિક્સ એટ થ્રી એક્સ સ્ક્વેર ચલો ત્રણ છેદમાં લાવીએ એટલે ત્રણ દુ ને છ એટલે આઠ દુ સોળ એટલે એક્સ સ્ક્વેર બરાબર સોળ અને દેર ફોર એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ચાર છે ચલો આગળ હવે એક પરથી વાય કેટલો એ શોધીએ છે તો અહીંયા સિક્સ વાય બરાબર એક્સ ની જગ્યાએ ચાર મૂકો ચાર નો ઘન ચોસઠ ચોસઠ ને બે છાસઠ સિક્સટી સિક્સ

સિક્સ વાય બરાબર માઇનસ બાસઠ છ છેદમાં આવશે એટલે વાય બરાબર બે ભાગ ચાલશે એટલે માઇનસ એકત્રીસ માગેલ બિંદુ કયું છે એક્સ વાય એક્સ એટલે ચાર અને વાય એટલે અગિયાર કે બીજું બિંદુ એક્સ બરાબર માઇનસ ચાર અને y બરાબર એકત્રીસ ભાગ્યા ત્રણ ચલો બારમો દાખલો હવાના પરપોટાની ત્રિજ્યા વન બાય ટુ સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે એટલે આપણને આ શું આપ્યું છે ડી આર બાય ડીટી આપ્યો છે ઓકે જ્યારે પરપોટાની ત્રિજ્યા એક સેમી હોય ત્યારે તેના કદમાં થતા વધારાનો દર મતલબ ડીવી બાય ડીટી આપણે શોધવાનો છે વાત કોની કરી છે હવાનો પરપોટો એટલે ગોલકની ઓકે ધારીએ છે પેલા એક્ઝામ્પલ નંબર બાર ધારો કે હવાના પરપોટાની ત્રિજ્યા આર અને ગનફળ કદમાં થતા વધારણ લે ઘનફળ લખો અથવા કદ લખો અને કદ ચલો હવે વી બરાબર તો ચાર તૃત્યાંશ પાય આર ઘન કુરાનું ઘનફળ દેર ફોર ચાર ત્રત્યાંશ પાય આર ઘનનું વિકલન થ્રી આર સ્કવેર ઇન્ટુ ડીઆર સાપેક્ષ છે આપણી પાસે એ ભૂલવાનું નથી બરાબર ઓકે હવે જે આપણને આપેલું છે એ બાજુમાં લખી દેવાનું છે શું આપ્યું છે તે ફરથી જરા હવાના પરપોટાની ત્રિજ્યા વન બાય ટુ સેમી પ્રતિ સેકન્ડ ના એટલે ડીઆર બાય આપ્યો છે અહીં ડીઆર બાય ડીટી બરાબર વન બાય ટુ સેમી પ્રતિ સેકન્ડ ચલો બીજું કંઈ આપ્યું છે ત્યારે જોઈ લઈએ હા પરપોટ ત્રિજ્યા એક સેમી એટલે આર બરાબર એક સેમી છે તો આ કિંમત આપણે આમાં લખવાની છે દેટ ફોર ડીવી બાય ડીટી ઇઝ

ત્રિજ્યા અને છે આપણને જે આપેલું છે તે અહીં એટલે વ્યાસ ટુઆર એટલે વ્યાસ છે વ્યાસ આપણને આપેલો છે જોવ જરા અહીંયા ત્રણ દ્વિતિયાશ ટુએ પ્લસ વન છે અને માટે આર બરાબર આ બે છેદમાં આવશે એટલે થ્રી બાય ફોર ટુ એક્સ પ્લસ વન મારે શોધવાનું શું છે બરાબર જુઓ આ ફુગ્ગાના ઘનફળમાં એક્સ ને સાપેક્ષ થતો ફેરફારનો દર ચલો હવે વી માં ફેરફારનો દર એટલે મારે વી નું સૂત્ર લેવાનું છે એટલે વી બરાબર ખબર છે આપણને કોની વાત થઈ ફુગ્ગો ફુગ્ગો એટલે ગોલક એટલે સૂત્ર કયું આગળ લીધું એ જ ચાર ત્યાંશ પાય આર ઘન પણ આર આપણે લખ્યો છે એ પ્રકાર અહીંયા લખવાનો છે એટલે બરાબર પાય આર નો ઘન એટલે અહિયાં ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન ચોસઠ ટુએ પ્લસ વન નો ઘન આરનો ઘન લાખાનો ઘન લખ્યો છે આપણે અહીંયા ચલો છેદ અહિયાં સોળ ચોક ચોસઠ ત્રણ નવ સત્યાવીસ એટલે બરાબર મળશે આપણને ઇઝ ઇક્વલ ટુ નાઇન પાય બાય સિક્સટીન ટુ એક્સ પ્લસ વન એનો ઘન હવે શોધવાનું છે મારે ઘનફોડનું એક્સની સાપેક્ષ ફેરફારનો નો દર એટલે ડીવી બાય ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ નાઇન ફાય બાય સિક્સટીન ગયો આનું વિકલન ત્રણ આગળ ટુ એક્સ પ્લસ વનનો હોલ સ્ક્વેર અને ટુ એક્સ પ્લસ વનનું વિકલન ટુ એટલે બરાબર જવાબ આવશે બે અઠા સોળ નવ તરી સત્યાવીસ એટલે સત્યાવીસ

તેના પાયાની ત્રિજ્યા કરતા વન બાય સિક્સ ગણી રહે છે જ્યારે ઊંચાઈ ચાર સેમી હોય ત્યારે રેતીના આ શંકુની ઊંચાઈ વધવાનો દર શોધો ચલો દાખલા નંબર ચૌદ જો જરા રેતી દ્વારા એક રેતીનો ઢગલો અને ઢગલો હંમેશા શંકુ આકારમાં હોય છે આપણને ખબર છે ઓકે ફરીથી જરા અહીંયા પાઇપ દ્વારા બાર સેમી ઘન પ્રતિ સેકન્ડના દરથી રીતી નાખવામાં આવે છે પાઇપથી રીતી નાખે છે એનો દર કેટલો છે બાર સેમી ઘન પ્રતિ સેકન્ડ તો જે દરથી રીતી નાખશે એ દરથી જ આ શંકુ બનશે મતલબ શંકુ બનવાનો દર પણ જ એટલે કે શંકુના ઘનફળનો વૃદ્ધિ દર એટલે આ ડીવી બાય ડીટી છે સેમી ઘન આપ્યું પણ છે જો બરાબર એટલે ઘનફળનો દર છે એટલે આ ડીવી બાય ડીટી છે એટલે શંકુના ઘનફળનો દર એણે આપ્યો છે અને ત્યારે શું કહ્યું છે શંકુની ઊંચાઈ વધવાનો દર ધારો કે ટી સમય અને શંકુની ઊંચાઈ h અને ત્રિજ્યા r છે આ ત્રિજ્યા છે અને આ h છે તો આપણે dh by dt શોધવાનો છે હા અહીંયા બે ચલ આવશે h અને r તો બે ચલથી કામ નહીં ચાલે કારણ કે એક v તો ચલ છે જ dv by dt એટલે v તો ચલ છે જ તો આમાંથી એક જ ચલ રાખવો જોઈએ એકને દૂર કરવો જોઈએ તો એ દૂર કરવા માટેનો સંબંધ આપણને આપેલો છે અહીંયા જોજો જરા તેની ઊંચાઈ એટલે કે h તેના පාયાને ત્રિજ્યા કરતા એટલે r કરતા બાય સિક્સ ગણી રહ્યો છે એટલે આ સંબંધથી તમે એક ચલને દૂર કરી શકો ઓકે પહેલા ધાર લઈએ છે ધારો કે તે સમયે શંકુની ત્રિજ્યા અને છે અહીં ફરતી જરા અહિયાં ઉંચાઈ હંમેશા એટલે એચ હંમેશા કેટલો રહે છે તેના પાયાની ત્રિજ્યા કરતા વન બાય સિક્સ ગણો એટલે પાયાની ત્રિજ્યાને વન બાય સિક્સ ઓડે ગુણો એટલે આ રીતે તો આને આપણે પરિણામ નંબર આપવાનો છે ચલો હવે શરૂ કરીએ છીએ આપણે વી બરાબર શંકોનું ઘનફળ તમને આવડવું જોઈએ સૂત્ર વન બાય થ્રી આર

છનો વર્ગ છત્રીસ ભાગ્યા ત્રણ આવશે એટલે બાર પાઈ પાય નો ઘન ચલો હવે આનું ટીની ની સાપેક્ષ વિકલન દેર ફોર ડીવી બાય બરાબર બાર પાય એચ ઘન વિકલન થ્રી એચ સ્કવેર ઇન્ટુ ડીએચ બાય ચાલો જે આપ્યું છે તે આપણે અહીંયા બાજુમાં લખી દેવાનું શું શું આપણને આપ્યું છે તે જરા અહીં ચાલો બાર સેમી ઘન પ્રતિ સેકન્ડ એટલે ડીવી બાય ડીટી આપ્યો છે આપણને ડીવી બાય ડીટી કેટલો છે બાર સેમી ઘન પ્રતિ સેકન્ડ બીજું કઈ હા ઊંચાઈ ચાર સેમી એટલે એચ બરાબર ચાર સેમી ધારો કે ત્રિજ્યા આપી હોત તો ત્રિજ્યા આપણે અહીંયા મૂકીને પછી આપણે એચ શોધી શકાય એ પ્રકારે મેળવી શકાય ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા ડીવી બાય જગ્યાએ બાર બાર ત્રણ છત્રીસ પાય એચ ની જગ્યાએ ચાર નો વર્ગ સોળ ડીએચ બાય ચાલો મારે ડીએચ બાયટી શોધવાનો છે એટલે છત્રીસ સોળ અને પાય બારે ભાગ ચાલશે બાર ત્રણ છત્રીસ એટલે બરાબર કેટલા આવશે તો એક ના છેદ સોળ તરી અડતાલીસ પાય એચ એટલે સેમી અને પ્રતિ શું આવશે સેકન્ડ જવાબ છે વધવાનો દર ચલો પંદરમાં દાખલો એક વસ્તુના એક્સ એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ રૂપિયામાં સી ઓફ એક્સ બરાબર આ સમીકરણથી આપેલો છે જ્યારે સત્તર એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સીમાંત ખર્ચ શોધો યાદ કરો સીમાંત ખર્ચની વ્યાખ્યા ઉત્પાદિત એકમની સાપેક્ષ ખર્ચનું ખર્ચનું વિકલન વિકલન કુલ એટલે સીમાંત ખર્ચ ચલો જુઓ અહીંયા મેં કુલ ખર્ચનું વિધે લખી નાખ્યું છે ઝીરો પોઈન્ટ ઝીરો જીરો સેવન એક્સ નો ઘન માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો જીરો થ્રી એક્સ સ્કવેર વત્તા ફિફ્ટીન એક્સ

અને જ્યારે સત્તર એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે એટલે એક્સ બરાબર સત્તર ત્યારે શોધવાનું છે જ્યારે એક્સ બરાબર ત્યારે ડીસી બાય ડીસીડીએક્સ બરાબર કેટલા એ આપણે શોધવાના છે એટલે ફોર ડીસી બાય એક્સ બરાબર સત્તર લખવાના છે એટલે બરાબર અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સેવન ગુણ્યા ત્રણ ગુણ્યા સત્તર નો વર્ગ ઓછા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો થ્રી અહિયાં બે અને સત્તર પંદર છે ફિફ્ટી પ્લસ ફિફ્ટી ચલો ઇઝ ઇક્વલ ટુ સાતરી એકવીસ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો એકવીસ અને સત્તર નો વર્ગ

સિક્સ પોઈન્ટ ઝીરો સિક્સ નાઇન માઇનસ સત્તર છ બિલાંતર એકસો બે એમાં ત્રણ પોઈન્ટ કાપવાના છે એટલે ઝીરો પોઈન્ટ એકસો બે વત્તા પંદર ચલો હવે સિક્સ પોઈન્ટ ઝીરો સિક્સ નાઇનમાંથી આપણે ઝીરો પોઈન્ટ વન ઝીરો ટુ બાદ કરીએ છીએ ને પંદર ઉમેરીએ છીએ એટલે માઇનસ ઝીરો પોઈન્ટ વન ઝીરો ટુ પ્લસ ફિફ્ટીન રૂપિયા સીમાંત ખર્ચ થશે એનો બરાબર છે ઓકે દાખલા નંબર સોળ જુઓ જરા એક વસ્તુના એક્સ એકમના વેચાણથી મળતી કુલ આવક આર ઓફ એક્સ બરાબર થર્ટીન એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેન્ટી સિક્સ એક્સ પ્લસ ફિફ્ટીન દ્વારા મળે છે જ્યારે એક્સ બરાબર સેવન હોય ત્યારે સીમાંત આવક શોધો દાખલા નંબર સોળ શું કરશો તમે અહીં આર ઓફ એક્સ લખશો પહેલા પછી ડી આર ઓફ એક્સ બાય શોધશો બરાબર હવે જ્યારે બરાબર કેટલા છે સાત ત્યારે સીમાંત તાવક શોધવાની છે સીમાંત તાવક એટલે આરનું એક્સ ની સાપેક્ષ વિકલન કરવાનું છે આપણે એટલે અહીંયા ડીઆર બાયક્સ એક્સ બરાબર સેવન એટલે તમે આવા બધામાં એક્સ બરાબર સેવન મૂકશો એટલે અહીંયા શોધવાનું છે ને બરાબર ટુ ઝીરો એટ છે ચલો હવે સત્તર ને અઢાર તમારે જાતે ગણવાના છે બરાબર જેવું આવડે છે જયારે ત્રિજ્યા છ સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ એટલે ડીએ બાય ડીઆર ક્ષેત્રફળ એટલે એ ડીએ બાય ડીઆર કરીને એમાં આર ત્રીજા બરાબર છ મૂકશો એટલે જવાબ આવી જશે જાતે ગણજો અઢારમો શું કહ્યું છે કુલ આવક મતલબ સીમાંત આવક આગળ દાખલો જોઈ ગયા એ પ્રકારે હમણાં જ પંદરમો દાખલો ના સોળમો દાખલો સોળમાં દાખલાનો જે છે એ સેમ છે એક્સ બરાબર પંદર લઈને આપણે આ રકમ શોધવાની છે આ જવાબ શોધવાનો છે તમને આવડવો જોઈએ બંનેના જવાબ લખી દઉં છું તમને હું એટલે તમે મોઢે ગણશો એટલામાં ચલો સત્તરમાં દાખલામાં એનો આન્સર છે બી જવાબ છે એટલે કે બાર પાઈ અને માં દાખલામાં એનો આન્સર છે ડી જવાબ છે વન ટુ સિક્સ